نقرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: إن أريد إلا الإصلاح وما توفيقي إلا بالله. اللهم صل على محمد وآل محمد. خداوند عالم، قرآن مجید ما حضرت شعیب علیہ الصلوۃ والسلام نی وات نے نقل کرے چھے کہ حضرت شعیب علیہ الصلوۃ والسلام انی قوم نے کہے چھے ان اریدو الا الاصلاح ما استطعتو، کہ ہوں کائی نتی چاہتو سوائے کے مارا تھی بنی شکے اتلی ہوں تمہارا لوگوں نی سدھارنا کرو، بنی شکے اتلی اصلاح کرو. وما توفیقی الا باللہ، انے ماری توفیق جے چھے ای اللہ طرف تھی چھے. امام حسین علیہ السلام پر پتنا بھائی محمد حنفیانے جے کاغل لکھے چھے، اما امام حسین علیہ السلام کربلا جاوانو مقصد بیان کرے چھے. پوسیبل آن پتر جے تمہیں گنا زاکرین تھی سامبڑے لو حشے، کہ جمعہ امام فرماوے چھے انما خرشتو لطلب الاصلاح فی امت جدی، کہ ہوں بارے نکلو چھو ای کارن وگر نو ندی حکومت ماتے ندی، بلکہ انما خرشتو لطلب الاصلاح، ہوں جے جائی رہی ہو چھو ای مارا امت مارا رسولنا مارا جدنا دین نی امتنا سدھارنا ماتے، مارا رسول جے جے مارا جد جے انی امت جے انا اصلاح ماتے انی سدھارنا ماتے نکلے رہی ہو چھو. انے ہوں چاہو چھو سو اریدو ان اعمرو بالمعروف وانہا انیل منکر، ہوں چاہو چھو کہ مارا جدنی امت ما امر بالمعروف کرو آنے نہیں آنے المنکر کرو. خیر، اپنے تیرے بے بات بیان کری، ایک حضرت شعیب علیہ السلام نی آنے بیجو امام حسین علیہ السلام نی، بننے ماں اتوا تو بیجا نبی نا اگزامل لئی لیے تو خود رسول خدا اتوا تو حضرت نوح ابراہیم جے پن نبی آویا، آپ بدانو مشن ایکت چھے. مشن شو چھے؟ تو کہ قوم نی سدھارنا کروی، قوم نے سدھاروی. رسول خدا آویا تیارے عرب نا زمانہ ماں کتلو بگاڑو ہتو، شراب کھلے ہم بیواتی، زنا عام ہتا، چوری ڈکیتی عام ہتی، دکریوں نے جیوتی دفنا دیوا ماں آوتی. رسول خدا اے آپ دکان بند کراویو انے کہیو قولو لا الہ الا اللہ تفلحو، تمہیں لا الہ الا اللہ بولو
અને નજાત પામો એક દરુદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર હવે આ છે ઇસ્લામ કે જે નબી અને ઇમામ આવે છે તો એ કહે છે કે સુધારીએ છીએ અમે સુધારવા માટે આવ્યા છીએ અને આ વસ્તુ દરેક ઇન્સાન પસંદ કરે છે હતા કે ખુદાવંદી આદમ ઇન્સાન માટે દરેકે દરેક ઇન્સાન માટે વાજિબ કરાર દીધું કે પોતાની સુધારણા કરે અને અમરે બિલ મારૂફ કરે અને નહીં અનિલ મુનકર કરે બહુ સિમ્પલ એવી વાત તમારી સમક્ષ રજૂ કરું આપણે બધા દિનિયાત પડતા હતા અને બચ્ચાઓ દિનિયાત પડતા હશે એમાં ફરઈદીન કેટલા છે કેટલા છે 10 એમાં જિહાદ પછી શું આવે છે અમરે બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર તો જેવી રીતે નમાઝ રોઝા હજ ઝકાત ખુમ્સ વાજિબ છે એવી જ રીતે આ બે વસ્તુ વાજિબ છે અમરે બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર આનો આપણે ખુલાસો કરીએ તો એનો મતલબ શું થયો સુધારવું આપણે કોઈને સુધારવું ખુદાવંદી આલમ ફરમાવે છે અગર જો તમે આ બે વસ્તુ અંજામ નહીં આપો અમરે બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર અંજામ નહીં આપો તો જાણો કે તમે નુકસાનમાં છો સૂરે અસરમાં ખુદાવંદી આલમ શું ફરમાવે છે વાલ આસર અસરના વખતની કસમ હવે અમુક મુફસ્સિરીન કહે છે કે આ અસરનો વખત કયો છે ઇમામ હુસૈન અલેહી સલામ જે શહીદ થાય છે એ વખત અસરનો ખુદાવંદી આલમ એની કસમ ખાઈને કહે છે કે દરેકે દરેક ઇન્સાન નુકસાનમાં છે ખોટમાં છે સિવાય એ લોકો અમુક લોકો ને બાદ કરી નાખે છે કે આ લોકો ખોટમાં નહીં હોય કોણ કોણ છે ઇલ્લલ્લઝીના આમન વા અમેલ સાલેહાત જે ઈમાન લઈ આવે અને અમલ સાલેહ અંજામ આપે છે હજી બીજી બે વસ્તુ છે વા તવાસૌ બિલ હક ત્રીજી વસ્તુ શું છે કે બીજાને લોકોને નેકી તરફ ભલામણ કરે વતવાસૌ બિલ હક વતવાસૌ બિસ સબ્ર અને ગુનાહો ઉપર સબ્ર કરવાની ભલામણ કરે તો આ ચોથી અને ત્રીજી અને ચોથી વસ્તુ શું થઈ ઈમાન અને અમલે સાલે પછી અમરે બિલ મારૂફ કરવો અને નહીં અનિલ મુનકર કરવો લોકોની નેકીની ભલામણ કરવી અને ગુનાહથી રોકવા આ વસ્તુનું નામ સુધારણા છે અને ખુદાવંદી આલમ કહે છે કે આ વસ્તુ અગર જો તમારી જિંદગીમાં નહીં હોય તો પછી તમે લોકો કયામતના દિવસે ખોટમાં હશો તો હવે આપણે ખોટમાં નથી રહેવું આપણે જે છે સુધારણા કરવી છે અને નબીઓ અને ઇમામો આવ્યા એનું પણ મિશન આ જ હતું કે લોકોને સુધારણા કરે કઈ ખોટ વાગે જાય સમાજમાં તો સુધારે કે ભાઈ આમ નહીં અને આમ છે તો આ સુધારણાની ઇન્સાનને જરૂર છે પરંતુ મોટો પ્રોબ્લેમ જે અહીંયા શું થાય છે દરેક ઇન્સાન જે છે આ નારો બલંદ કરે છે નબી અને ઇમામનો એજન્ડા આ છે કે અમે સુધારવા માટે આવ્યા છીએ હવે જે લોકો દુશ્મને ખુદા છે જે લોકો મુનાફિક છે એ લોકો પણ આવા નારા બલંદ કરે છે કે અમે આવ્યા છીએ શું કરવા માટે સુધારો કરવા ખુદાવંદી આલમ કુરાને મસ્જિદમાં ફરમાવે છે અમુક લોકો રસૂલે ખુદાના જમાનામાં રસૂલને હેરાન કરતા હતા એના રસ્તામાં કાંટા બિછાવતા અને એ બધી મસ્તી કરતા રસૂલે ખુદાને હેરાન કરતા કચરો ફેંકતા એ બધી વસ્તુ ત્યારે અમુક લોકો કહે છે કે તમે ફિતનો અને ફસાદ ના કરો લા તુફસિદુ ફિલ અર્ધ ફસાદ ના કરો તો એ બધા શું કહેતા હતા ઇન્નમા નહનુ મુસ્લિહુન અમે જે જે સુધારણા કરવા વાળા છીએ અમને બગાડો દેખાય છે અમે સુધારો કરીએ છીએ રસૂલ ઉપર કાંટા ફેંકીને રસૂલ ઉપર કચરા ફેંકીને રસૂલને ખરાબ બોલીને એ લોકો કહે છે કે અમે મોટા સુધારો કરવા વાળા છીએ આજે અમેરિકા અને ઇઝરાયલ અને બ્રિટન અને ફ્રાન્સ આ બધાની મોટી મોટી જે કન્ટ્રીઓ છે પેઈ છે એ બધાનો એજન્ડા શું છે આફ્રિક દેશને ચૂસવો આફ્રિક દેશમાંથી લૂંટમાર કરવી
مسلمانوں نے لٹوا مسلمانوں نو قتل عام کرو ای لوکوں نے چین دی رہوانا دیوا انے پچھی اوپر جاتا موٹا موٹا دعوا کرے ہمیں جے چھے سدھارو کروا والا چھے ہمیں جے چھے لوکوں نے سارو کروا والا چھے ہمیں غریبوں نو دھیان رکھوا والا چھے ہمیں جے چھے غریبوں نی مدد کروا والا چھے ہمیں یتیم بچوں نی مدد کروا والا بھائی یتیم کروا والا تمے چھو لوکوں نا گھر اجاڑوا والا تمے چھو અને ઉપરથી પાછા કયો છો કે અમે સુધારો કરવા વાળા છીએ આ વસ્તુ કુરાને મજીદ ફરમાવી ચૂક્યું આટલા વર્ષો પહેલા ખુદે કરબલા એમાં જે લશ્કર ભેગું થયું ઉમરે સાદ પાસે લાખો નું લશ્કર ઇમામે હુસૈન અલેસલાતુ વસલામ પાસે યા તો 72 નું લશ્કર અને વધુ મારી વધુ રિવાયત હોય તો 500 કેલ્ક માણસો બે જાતની રિવાયત છે અમુક ઘણી જાતની અમુક 100 કહે છે અમુક 200 ઓછામાં ઓછા જે માણસો કહે છે ઇમામે હુસૈન અલેસલામના લશ્કરમાં એ 72 ની સંખ્યા તો ઇમામે હુસૈન અલેસલામ કહે છે કે હું આવ્યો છું ઇસ્લાહ કરવા માટે સુધારો કરવા માટે ઉમરે સાદ શું કહે છે કે આવો આપણે જે છે દીને ખુદાની સુધારણા કરી ઇબને ઉમરે સાદ પણ લશ્કર ભેગું કરે છે આ જ નારાથી આ જ એજન્ડાથી કે અમારો એજન્ડા શું છે અમારે સુધારણા કરવી છે એટલા માટે તો ઉમરે સાદ આશુરના દિવસે ઉઠી છે અને પોતાની ફૌજને ભેગી કરે છે અને કહે છે એ અલ્લાહનું લશ્કર તમે તૈયાર થઈ જાઓ જન્નત અને સવાબ તમારા ઇંતજારમાં છે અગર જો આ અમેરિક ઇઝરાયલ અને આ ખુદે ઉમરે સાદ એમ કહી દે કે આપણે બગાડો કરવો છે આપણે રસૂલના નવાસાને કત્લ કરી દીનને બરબાદ કરવો છે અથવા તો અમેરિક લોકો કહી દે કે આપણે મુસલમાનોને ઉજાડી નાખવા છે ફેંકી દેવા છે આપણે આપણો ખીચો ભરવો છે બાકી બધાનું જે થાવું એ થાય કોઈ ઇન્સાન સાથ દેશે અહીંયા કોઈ નહીં દે ઇન્સાન સાથ ક્યાં દેશે કે જ્યાં ઇસ્લાહ અને સુધારણાની વાત હશે જ્યાં સુધારવાની વાત હશે ત્યાં ઇન્સાન સાથ આપશે હે તમે બધા જાગતા રહ્યો એટલે એક નાનકડો એવો ચોક એક ગામમાં એક નવો પ્રેસિડા આવ્યો પ્રેસિડા આવી અને કહે છે કે આપણે સુધારો કરવો છે કે ચાલો આપણે કન્સ્ટ્રક્શનનું આપણે કામ જોઈએ કેટલા માણસો પાસે મકાન નથી તો એમાંથી એક વઝીર બોલે છે કે જૂનો પ્રેસિડાએ એટલા મકાન બનાવી નાખ્યા છે કે અત્યારે બધા પાસે મકાન થઈ ગયા છે ને અમુક ખાલી પડ્યા છે કોઈ લેવા વાળું નથી ઓકે ઓકે આપણે રસ્તા બનાવીએ રસ્તાની સુધારણા કરીએ તો કે હમણાં જૂનો પ્રેસિડા હતો એ આ બાદ બધા રસ્તા બનાવી નાખ્યા છે તો હવે રસ્તા બનાવવાની જરૂર નથી તો કે બત્તી પાણીના પ્રોબ્લેમ કેમ છે તો કે બધી જગ્યાએ લાઈન નવી થઈ ગઈ છે પાણી બધે જગ્યાએ વેંકત 24 કલાક પાણી આવે છે બત્તી પણ ખૂપે નથી બધું બરાબર છે લાઈટ બત્તી પાણી હોસ્પિટલ આ તે બધું બરાબર છે તો કે ચાલો હવે આપણે આ કામ કરીએ શું કરવું છે તો કે રસ્તા ખરાબ કરી નાખો પાણીના લાઈટ બાઈટ બધું તોડી નાખો ઉલ્લડ હંગામો કરાવો હોસ્પિટલ તોડી નાખો તો કે આ શું કામ તો કે આ બધું એટલા માટે કે જેથી આપણે સુધારણાનું કામ કરી શકીએ બધું બરાબર હશે તો સુધારો કેવી રીતે કરશું અને સુધારો નહીં કરીએ તો ખબર કેમ પડશે કે આપણે સીધા કામ કરે છે તો આ અમેરિક અને બ્રિટનની પોલિસી છે કે પહેલા બગાડો કરવો અને પછી મોટા પોતે સુધારવા વાળા છે એમ કહીને આગળ આવે છે ઇન્નમા નહનુ મુસ્લિહુન આ બધા દુશ્મને ખુદાની પોલિસી ઈ છે કે બગાડો કરે અને પછી કહે કે અમે સુધારવા વાળા છે ઉમરે સાદ આશુરના દિવસે ઇમામે હુસૈન અલેહિસલાતુ વસલામની સામે આવે છે અને કહે છે આ લશ્કરે ખુદા તૈયાર થઈ જાઓ જન્નત તમારો ઇંતજાર કરે છે આ ઉમરે સાદ ક્યારથી ઇસ્લામનો હમદર્દ થઈ ગયો કે આજે કહે છે કે અમે જન્નત માટે કામ કરીએ છીએ આગળ વધીએ ઇબને ઝિયાદ કુફામાં જ્યારે લૂંટાયેલો કાફલો આવે છે ઇમામે હુસૈનનું સર ઇબને ઝિયાદના પગ પાસે રાખેલું છે અને ઇબને ઝિયાદ કહે છે કે ખુદાવંદી આલમે અમને ઇજ્જત આપી ખુદાવંદી આલમે અમને હુકુમત આપી તો આ પણ જે છે અલ્લાહના નામથી વાત કરે છે ઇમામે હુસૈનનો સર પગ પાસે પડ્યું છે
અને પોતાની જાતને કહે છે કે ખુદાએ અમને આ દરજ્જો આપ્યો ખુદે યઝીદની વાત કરીએ ખુદા લાનત કરે આ બધા લોકો ઉપર યઝીદ ઇમામ હુસૈન અલયહિસ્સલામના હોઠો સાથે દાંત સાથે બેહુરમતી કરે છે લાકડી મારતો જાય છે અને જ્યારે કાફલો આવે છે ત્યારે કુરાનની આયત પડે છે સૂરે મુલ્કની આયત પડે છે માલિકલ મુલ્ક તુતિયલ મુલ્ક من تشاء تعز من تشاء وتذل من تشاء اكون بڑے چھ یزید بڑے چھ تو یزید پر ایم کہے چھ کہ ہم نے عزت اپی جو چھ خدا ہی عزت اپی انا اے اہل بیت تمہیں جو ذلیل تھے نے ابا جو ای میں ذلیل نہیں کرا بلکہ خدا ہی ذلیل کرا چھ વિચાર કરી જે પણ ઇન્સાન આવે છે યા તો સુધારણાની વાત કરે છે યા તો ખુદાની વાત કરે છે અમે અમર બિલ માઅરૂફ કરીએ છીએ અમે નહીં અનિલ મુનકર કરીએ છીએ અમે સુધારવા વાળા છે આમાં સાચું કોણ ખબર કેમ પડે કરબલા આખી જે બરબા થઈ ઈ આ ઇસ્લાહના નામે ઉમરે સાદ પણ કહે છે કે અમે ઇસ્લાહ ને સુધારો કરવા ચાહીએ છીએ ઇમામ હુસૈન પણ કહે છે કે અમે સુધારો કરવા ચાહીએ છીએ ખબર કેમ પડે આ સુધારો જે છે ઇત્રે ઇમ્પોર્ટન્ટ છે અને બધી જગ્યાએ સુધારાની જરૂર છે બે ભાઈઓ બાધ્યા હોય લડાઈ કરી હોય તો ઈ બંનેમાં પણ સુલા કરવી ઈ પણ એક સુધારો કરવા જેવી વાત છે અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ અલ્લાહુ મુહમ્મદ ફરમાવે છે કે બે મોમિન ભાઈમાં સુલા કરાવવી આખી જિંદગી નમાઝ અને રોઝા રાખવા કરતા બહેતર છે ઉત્તમ છે આપણે વર્ષમાં એક વખત રોઝા રાખીએ છીએ એક મહિનો રોઝા રાખીએ છીએ નમાઝ પણ 70 રકાત પડીએ છીએ પરંતુ એક જિંદગી એવી તમે ફર્ઝ કરો કે જેમાં પૂરી જિંદગી રોઝા રાખવામાં આવેલા હોય બીજો કાઈ કામ ન કરવામાં આવેલું હોય ફક્ત નમાઝ અને રોઝા કરવામાં આવેલા હોય એવી જિંદગી કરતા બે મોમિન ભાઈમાં સુલા કરાવવી બહેતર છે તો સુલા અને સુધારણાનો સવાબ કેટલો વધારે છે જે કોઈ ઇન્સાન દુનિયામાં સુલા કરાવે સુધારણા કરાવે આ નબી અને ઇમામનું કામ છે ખુદાવંદી આલમ કહે છે કે જે મોમિન બંધુ કોમમાં સમાજમાં સુધારો કરશે એ મારો ખલીફા છે મારો રિપ્રેઝન્ટેટિવ છે દુનિયામાં બહુ સવાબ છે એટલે દરેક ઇન્સાન જે આગળ વધે છે સુધારણા નામથી પરંતુ શું થયું કરબલામાં બંને જગ્યાએ સુધારાની વાત ઇમામ હુસૈન પણ કહે છે કે હું મક્કા અને મદીનાથી નીકળું છું સુધારો કરવા માટે ઉમર સાદ પણ કહે છે કે મારે સુધારો કરવો છે યઝીદ કહે છે મારે સુધારો કરવો છે ઇબ્ને ઝિયાદ કહે છે મારે સુધારો કરવો છે પણ ક્યું એવું કારણ બન્યું કે ઇમામ હુસૈન અલયહિસ્સલામ પાસે ફકત 72 નું લશ્કર અને સામે લાખો નું લશ્કર જ્યારે કે બંનેનો એજન્ડા જે છે સુધારો કરવાનો હતો શા માટે ઇમામ હુસૈન પાસે માણસો ઓછા કારણ ખુદે ઇમામ હુસૈન અલયહી સલાતુ વ સલામ ફરમાવે છે એના ત્રણ મેજર કારણો છે હમણાં થોડોક સલવાતનો સાથ વધારે જોશે કારણ કે અવાજ જવાબ દે છે સૌથી પહેલું કારણ ઇમામ હુસૈન અલયહી સલાતુ વ સલામ ફરમાવે છે કે શા માટે આ લોકો ઇસ્લામને મારાથી પસંદ નથી કરતા અને જ્યાં ખોટી મુનાફિકતની વાત બલંદ કરવામાં આવે છે ત્યાં કહે છે કે અમે તૈયાર છીએ આ ત્રણ વાતને બયાન કરવા પહેલા એક રસૂલે ખુદાની હદીસ રસૂલે ખુદા કહે છે ઇન્ની લા અખાફુ અલયકુમ મુમિનન વલા મુશરિકન કે હું મારી વફાત પછી તમારામાં ન મોમિન થી ડરું છું ન મુશરિક થી ડરું છું કારણ કે મોમિન ખુદાને માને છે ખુદાને ધ્યાનમાં રાખે છે એનાથી ડર નથી મુશરિક કે જે અસલન ઇસ્લામને નથી માનતો ખુદાને નથી માનતો અને દુશ્મન ખુલ્લો છે એનાથી પણ આટલો બધો ડર નથી ડર છે કોનાથી આવા મુનાફિક લોકોથી કે જે ઇસ્લામની વાત કરે છે અને ઇસ્લામના એજન્ડાની પાછળ જે છે એ મુનાફિકત પણ રમે છે અને મોટો બગાડો કરવાવાળા આ છે યઝીદ કે જે આ આયતો પડે છે તો ઇઝ્ઝો મંતશા વધો ઝિલ્લો મંતશા
مالك المول آيات تو پڑے چھے پرانتو ایج یزید تھوڑی وار تھائی چھے تو آواز دے چھے کہ آتو بدو بنو حاشم نو ڈونگ دو نا تو کہیں وحی نازل تھائی چھے نا تو کہیں فرشتو نازل دیو چھے نا تو کہیں خدا چھے نا تو کہیں قرآن چھے نا تو کہیں پیغمبر چھے آئی اسلام نامے سدھارنا نامے موٹو بگاڑو کرے چھے ہوے آپڑے سمجھو پڑ سے کہ کون بگاڑو کروا والو چھے انے کون حقیقت ما سدھارو کروا والو چھے پرنتو امام حسین علیہ السلام نو ساتھ نہ دیوا والا نو کارن اتران چھے خود امام حسین علیہ السلام ارشاد فرماوے چھے અને આશૂરના દિવસે જ્યારે ઇમામ વાત કરે છે ઇસ્લાહ કરવાની વાત કરે છે લોકો ધ્યાન નથી આપતા ઇમામ કહે છે કે તમારા પેટમાં માલે હરામ ભરાઈ ગયું છે તમારા પેટ તમારા શિકમ જે છે એ હરામથી ભરાઈ ગયેલા છે એટલે તમને મારી વાતનો અસર નથી થતો તો જ્યારે પેટ હરામથી ભરાઈ ગયું હશે આપણું પછી ગમે એટલે આપણી સુધારણા કરવાની કોશિશ કરવામાં આવે ગમે એટલી હદીસ ગમે એટલી મજલિસ અસર ચીમીસી નહીં થાય સુગંધ કારણ કે પેટમાં જે હરામ ખોરાક ભરાયેલો છે એ ઇન્સાનને આગળ નથી આવવા દેતો કે એ પોતાની સુધારણા કરે બીજું કયામતને બોલાવી દીધી છે ઇમામ ફરમાવે છે કે તમારામાંથી કયામતને તમે બોલાવી દીધી છે અગર જો કયામત તમે યાદ રાખી હોત અમારા સામે લડવા માટે ના આવત આપણે પણ કયામતને ભૂલાવી દીધી છે આપણને એમ થાય છે કે આપણે હંમેશા હંમેશા આ દુનિયામાં રહેવાના છીએ અને એના માટે આપણે હલાલ અને હરામ બધું કરવા માટે તૈયાર થઈ જાય છે એક હદીસમાં છે કે આખરી જમાનામાં માણસોના બે મોઢા હશે કેટલા મોઢા અને એ ગમે એટલું ખાશે એનું પેટ નહીં ભરાય એ બે મોઢાથી ક્યું ખાવાનું એક હલાલથી ખાવાનું અને એક હરામ માટે ખાવાનું આ બંનેથી ખાશું છતાં પણ પેટ નથી ભરાતું તો આ હાલત છે જ્યારે આપણે કયામતને ભૂલાવી દઈએ ત્યારે આપણા મોઢા એકની બદલે બે થઈ જાય છે અને પછી કોઈ પણ ઇન્સાન સુધારવાની વાત કરે કયામત જ ધ્યાનમાં નથી પછી ડર છે નો એટલે સુધારણા નથી થઈ શકતી ત્રીજો ઇમામ હુસૈન અલયસલાતુ વસલામ ફરમાવે છે શૈતાન તમારા ઉપર હાકિમ થઈ ગયો છે જે ઇન્સાન ઉપર શૈતાન હાકિમ થઈ જાય જેનો હુકમ કરવા વાળો જેનો બાદશાહ શૈતાન થઈ જાય પછી શૈતાન એને જે તરફ લઈ જાય એ જાય છે પછી ઇમામને કત્લ કરવામાં કે પછી અહેલે બૈતના ઘરબાર લૂંટવામાં કે પછી મોમિનો ઉપર જુલ્મો સિતમ કરવામાં કોઈ વસ્તુ એને આડે નથી આવતી કારણ કે એનો હાકિમ શૈતાન થઈ ગયો છે હવે શૈતાન કેવી રીતે હાકિમ થાય એના માટે આખી મજલિસની જરૂર પડે માટે મૂકું છું જ્યારે શૈતાન આપણા ઉપર હાકિમ થઈ જાય ત્યારે આપણે પછી ઇમામ હુસૈનનો સાથ નહીં દેશું બલકે જાહેરમાં વાત કરશું આપણે હુસૈનની પરંતુ બાતિનમાં આપણું કામ પણ ઉમરે સાદ જેવું હશે ફિતના ફસાદ કરશું અને કહેશું કે હું હુસૈન નહીં આપણે જે છે આ ત્રણ વસ્તુને આપણી જિંદગીમાં પહેલા ઉતારીએ પહેલા હરામ માલને આપણી જિંદગીમાંથી દૂર કરીએ બીજું કયામતને તુશુર યાદ કરીએ અને ત્રીજું ઇમામે હુસૈન અથવા તો ઇમામે મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફને આપણો હાકિમ બનાવીએ પ્રેસિડા બનાવીએ ના કે શૈતાનને હાકિમ બનાવીએ અગર જો આ ત્રણ વસ્તુ આપણી જિંદગીમાં નહીં હોય આપણે જે છે કોઈ દિવસ હુસૈની નહીં થઈ શકશું આપણે કોઈ દિવસ ઇમામે હુસૈનના રસ્તા ઉપર નહીં જઈ શકશું પરંતુ હવે જ્યારે આપણે ઇસ્લાહ કરવી છે તો ત્રણ વસ્તુની જરૂર પડશે પહેલું કે જાણીએ કે અસલ વસ્તુ મારૂફ શું છે ખુદાનો હુકમ શું છે અગર જો ખુદાનો હુકમ આપણે નહીં જાણતા હોઈએ તો પછી પોસિબલ ઉમરે સાદ આપણને વાયદો કરશે કે અમે ઇસ્લાહ કરવા વાળા
આપણે ઉમર સાદના લશ્કરમાં ચાલ્યા જશું. યઝીદ આવાજ દેશે કે હું જે છે એ ઇલાહી હુકુમત કાયમ કરવા જશું, ત્યાં ચાલ્યા જશું. અરે ભાઈ અત્યારે ક્યાં છે? અત્યારે ના તો ઉમર સાદ છે, ના તો ઇબ્ને ઝિયાદ છે, ના તો યઝીદ છે. કોણ આપણને ખેંચી શકવાનું? આવશે આખરી જમાનાની નિશાનીમાંથી છે કે આખરી જમાનામાં દજ્જાલ આવશે. આ દજ્જાલનું કામ શું હશે? લોકોને ખેંચે પોતા તરફ કે અમે તમારી સુધારણા કરવા ચાહીએ છીએ, અમે તમારી હિદાયત કરવા માટે આવ્યા છીએ. તો એવું ના બને કે આજના દજ્જાલની વાતોમાં આપણે ફસાઈ જઈએ. અમેરિકા કહે કે અમે તમારી ઇસ્લાહ કરવા ચાહીએ છીએ, અમેરિકામાં ફસાઈ ગયા. ઇઝરાયલ કહે છે અરબોનું ખૂન કરી અને આપણને કહે છે કે અમે તમને ફેસિલિટી આપવા માટે તૈયાર છે, ત્યાં ના ભાગી જઈએ. ફ્રાન્સ જે છે આવશે, અમે તમને એરેમી આપશું, ભાગી ના જઈએ. પગ ઉપર ઉભા રહેતા શીખીએ કે કોઈ દુશ્મને ખુદાની જરૂર ના પડે આપણને. આજે એરેમી આપશે, કાલે હરામના હાડકા થઈ ગયા હશે. એક યહૂદી ઇઝરાયલમાં જાય છે, ત્યારે ઇઝરાયલ હતું જ નહીં, પેલેસ્ટાઈન હતું. યહૂદી હજી નવા નવા આવવાના શરૂ થયા હતા અને એનો મોપેરો જે છે બધા મુસલમાનોને રોજ એક એક કોઈન આપે, એક એક સિક્કો આપે, સોનાનો ચાંદીનો રૂપાનો એક એક સિક્કો આપે. બધા મુસલમાનો દેશમાં આ યહૂદી બહુ સારા છે, આપણને પૈસા આપે છે મફતમાં. બધા યહૂદી એના પાદરી ઉપર નેરવે છે કે ભાઈ તારા પાસે બહારથી પૈસો આવે છે તો અમારી મદદ કરવાના બદલે તું મુસલમાનોની મદદ કરે છે. કહે છે ભાઈ હું જે કરું છું બરાબર છે. તો કે નહીં ભાઈ, તને ખબર છે કે આપણી હાલત અત્યારે સારી નથી. અને પ્રેમાં એ વખતે યહૂદીની હાલત કફોડી હતી કારણ કે નવા નવા આવેલા હતા પેલેસ્ટાઈનમાં. કહે છે જો આ જે છે આમનમ નથી દેતો, અત્યારે ભલે તમને મહેનત પડે પરંતુ હું તમને હરામખોર બનતા નથી જોઈ શકતો, હું તમને હરામખોરી કરવા નથી માંગતો. હું ચાહું છું કે મુસલમાનોને એક એક રાન રોજ દરરોજ દઉં કે જેથી એ પોતાના ધંધા મૂકી દે, એ લોકો આળસુ થઈ જાય, એ લોકોના હાડકા હરામ ના થઈ જાય, કામ કરવાનું ભૂલી જાય અને તમે કામ કરતા થઈ જાઓ તો આવતીકાલે આ જ લોકો તમારા એસ્ક્લાવ થઈને ઊભા રહેશે. માટે ધ્યાન રાખીએ, કોઈ એમ કહે કે અમે તમને આપશું, અમે તમારી સુધારણા કરશું, અમે તમારી હિદાયત કરશું, બોલવાય ના જાઈએ. કારણ કે સૌથી પહેલી વસ્તુ જરૂરી છે ઇસ્લામ બાબતે કે નેકીને જાણીએ. ઇમામે હુસૈન અલે ઇસ્લામના લશ્કરમાં એક ભાઈ હતો અને એક ભાઈ ઉમરે સાદના લશ્કરમાં. ઉમરે સાદના લશ્કરમાં જે હતો એનું નામ અલી ઇબ્ને કરઝા, અને જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં હતો એ અમ્ર ઇબ્ને કરઝા હતો. આ બંને ભાઈઓ સામ સામે છે. ઉમરે સાદના લશ્કરમાં જે હતો એ આવીને પોતાના ભાઈને કહે છે કે આ બાજુ આ ખોતીમાં વેવ, હિદાયત અહીંયા છે. ત્યારે જ તો તું જલીલ થઈ જાય, બરબાદ થઈ જાય, તારી આખિરત ખરાબ થશે, તું ગુમરાહ થઈ જાય. અમ્ર ઇબ્ને કરઝા કહે છે કે ગુમરાહ તો તું છો, હું તો સફીનતુન નજાતની સાથે છું, તું આ ખોતીમાં વેવ. હવે જોઈએ અલી બિન કરઝા જે છે એને ખબર નથી કે હિદાયત એટલે શું, નેકી કઈ તરફ છે. પોતાના ભાઈને ખેંચવાની શરૂઆત કરે છે અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરનો એ અમ્ર બિન કરઝા જ્યારે એમની શહાદત થાય છે ત્યારે ઓલો ઉમરે સાદના લશ્કરમાંથી ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે કે હુસૈન તે મારા ભાઈને ગુમરાહ કરી નાખ્યો, બરબાદ કરી નાખ્યો, જહન્નમવાસી થઈ ગયો. ઇમામે હુસૈન કહે છે કે ભાઈ જહન્નમના નજદીક તો તું છે, તારો ભાઈ તો નજાત પામ્યો, અત્યારે જન્નતુલ ફિરદૌસમાં છે, તું અત્યારે એરરમાં છો. તો સૌથી પહેલી વસ્તુની જે જરૂર છે સુધારણા માટે કે પહેલા જાણીએ કે સુધારણા શેમાં છે. બોલવાય ના જઈએ મોટી મોટી વાતો અને આબાદ દેકોરાસીઓ હોય તો સારી એવી વસ્તુને સમજવા કોશિશ કરીએ. અલ્લાહનો હુકમ શું છે, જ્યારે આ સમજી લીધા કે અલ્લાહનો હુકમ શેમાં છે આપણે સુધારો કરવા માટે
એ રસ્તા તરફ આગળ જશો નહીતર તો અત્યારે જમાનો એવો છે બજાર એવું ગરમ છે દરેક ઇન્સાન વાયદા કરે છે અમે હિદાયત કરવા વાળા અમે સુધારો કરવા વાળા બલકે સુધારો કરવા વાળાને ઓળખીએ કે કઈ તરફ સુધારો છે એમ ના સમજીએ કે આ મોટી મોટી પાઘડી છે એટલે બધાને એક માણસ હો લાંબી લાંબી દાઢી એટલે બધા માણસોને એ આપણી સુધારણા કરજે નહીં ઘણા માણસો આ પાઘડીના વેશમાં જ આવી અને તમને લૂંટી જાય તમારા ચહેરા ઉપર કઈ ગડબડ દેખાય છે કોકે કરાવી દીધું લાગે છે હું તમને સારું કરી દઈશ આ ઇન્સાન પણ સુધારો કરવાની વાત કરે છે પણ પાછળથી મિલિયાર્ડના મિલિયાર્ડ ભરતો હોય ખબર ના હોય એક માણસ છે જ્યારે આશુરા દેખાડે કે ભાઈ આ અમલ કરો થઈ ગયું કામ વધારે તાવીજની જરૂર નથી આ તરફ ફિક્ર ના નાખો આ પણ એક સુધારો કરવા વાળો હવે તમારા ઉપર છે તમે તમારી હાલતથી ડરી ગયા ઓલા આગા સાહેબે કીધું એટલે અમે ડરી ગયા અને અમે તાવીજ કરવા માંડ્યા તમારો પ્રોબ્લેમ છે જુઓ કે સુધારણા કઈ તરફ છે ઇસ્લાહ કઈ તરફ છે અને જ્યાં સુધી એ વસ્તુને તમે નહીં ઓળખો અમારા હાથે લૂંટાતા જ રહેવાના છો ચોખ્ખી વાત કરું છું માટે સૌથી પહેલા આપણે પોતાની જાતની હિદાયત કરવી છે તો સૌથી પહેલા પોતાની જાતને સુધારવાની જરૂર છે પહેલા ઓળખીએ કે સુધારવાનો રસ્તો કઈ તરફ છે કઈ તરફથી આપણને જે છે એ નજાત મળશે તુલિયારમાં એક ભાઈ હતા એને ડોક્ટરે કહી દીધું કે તમારે ક્યોરનો પ્રોબ્લેમ છે એ ભાઈ કહે છે કે શું કરું તો કે આખું કાળું થઈ ગયું છે દવા બવા આપે છે કે આ બહુ લાંબા ટાઈમે અસર થશે એ કોઈ આગા પાસે ગયા અને કીધું કે આ મને પ્રોબ્લેમ છે તો કે એક કામ કર તું ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જ્યારે મજલિસ થાય ત્યારે જે આંખમાંથી આંસુ વહે એ આંસુ તારા છાતી ઉપર ચોપડજે બીમારી શફા મળશે આજ સુધી એ ભાઈ આખી જમાતમાં તુલિયારમાં જોઈ લેજો એ ભાઈ જે છે એ રડે છે આંખમાંથી આંસુ નીકળે છે એની છાતી અને આંખોમાં પ્રોબ્લેમ છે આંખો ઉપર ચોપડે છે કેટલી શફા મળે છે આપણા હાથમાં વસ્તુ છે કોઈના દરવાજા ઉપર ક્યાંય તાવીજ લગાવવા જવાની જરૂર નથી પહેલા જાણી લઈએ આપણાથી આપણી આંખમાંથી જે વસ્તુ નીકળે છે એ અશકે ઇમામે હુસૈન અલે ઇસ્લામ એ આપણા માટે શફાનું કારણ એ આપણા માટે બરકતનું કારણ બને છે તો આપણે બીજે જવાની જરૂર શું છે જ્યારે આપણા હાથમાં જ ઇલાજ છે તો એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે આપણે આપણી જાતની સુધારણા કરવી છે આપણા સમાજની સુધારણા કરવી છે તો પહેલા જાણીએ કે સુધારણા શેમાં છે પછી આગળ વધીએ બીજું આપણે જે બોલીએ અને જે કરીએ એ બે એક હોવા જોઈએ અગર જો બે વસ્તુ એક નથી તો પછી સુધારણા નહીં થાય ના આપણી સુધારણા થશે ના આપણી ઔલાદની સુધારણા થશે ફોન આવ્યો ઘરે કોઈનો આપેલ આવ્યો આપણે આપણી ઔલાદને કહી દઈએ કહેતો કે પપ્પા નથી આ શું છોકરાને આપણે શું શીખવાડીએ છીએ ખોટું બોલતા કે કહી દે પપ્પા નથી જ્યારે કે પપ્પા સામે હોય હવે એ છોકરો હતો ફોન ઉપાડીને કીધો પપ્પાએ કીધું છે કે પોતે ઘરે નથી આપણે જે છે ખોટું બોલતા શીખવાડીએ છીએ છોકરાઓને તો જ્યારે આપણે એમ કહીએ કે મારો દીકરો ખોટું ના બોલે તો જરૂરી છે કે હું ખોટું ના બોલું મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે અને કહે છે મેં તમને જે પણ કઈ હુકમ આપ્યો એમાં પહેલા મેં એ અંજામ આપ્યો છે પછી તમને હુકમ આપ્યો અને જે વસ્તુની તમને મનાઈ કરી પહેલા જે છે એ હું વસ્તુમાં આરે તે થયો એમ નહીં કે હું બોલું કાંઈક ને તમે કરો કાંઈ બોલવાનું મારે કરવાનું તમારે એમ ના હોય પહેલા હું કરું પછી તમને કહી શકું પહેલા આપણે સુધરવા કોશિશ કરીએ પછી આપણે આપણા બચ્ચાઓને કહીએ કે ભાઈ આ રસ્તો સારો નથી આપણે જે છે રાતના 12 વાગે 12 જ હોઈએ અને પછી દીકરાને કહીએ કે તું ઘરમાં વહેલો આવી જા કેવી રીતે પોસિબલ બાપા તમે 10 નંબરી છો અને મને 1 નંબરી થવાની ના પાડો છો શક્ય નથી ખુદાવંદી આલમ કુરાને મસ્જિદમાં ચોખ્ખી વાત કરે છે યા અય્યુહલ્લઝીના આમનુ એ ઈમાન લાવનારાઓ
لما تقولون ما لا تفعلون شام دیوی وات بیان کرو چھو کہ جے تمہیں کرتا نہیں اسلام میں سدھارو کرو چھے پہلا اپنی جات نو سدھارو کریے અને પછી આપણા ફામીનો આપણા દીકરાનો આપણી ઘરનો આપણા સમાજનો આપણા દેશનો પછી બહાર નીકળ પહેલો સ્ટેપ તો આપણાથી જે સુધારો કરવાનો હું જે છે બહુ મોટો ગુંડો અને મોટી મોટી વાતો કરું કે ભાઈ આ કરો આ કરો આ કરો આમાં સિરાટ આમાં આ નહીં પહેલા તું તારી જાતને સુધાર પછી આગળ વધ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને ખુદાવંદી આલમે હુકમ આપ્યો કે ભાઈ 40 વર્ષ સુધી તમે પહેલા તમે તમારી જાતને તૈયાર કરો અખલાકથી ના કે મોઢાથી 40 વર્ષ થઈ ગયા પછી કીધું કે હવે બિસ્મિલ્લા હવે જાઓ હવે તમે ઇસ્લાહ કરવા માટે આગળ વધો અને એમાં પણ જે પણ નબી આવ્યા ખુદાવંદી આલમે એની પાસે પ્રાર્થના કરાવી કે પહેલા તમે સુધરો અને પછી ઇસ્લાહ કરવી છે તો આમ નહીં બલકે ઘેટા બકરા ચરાવો શું કરો ઘેટા બકરા ચરાવો ને પછી તમે કોમનું કામ હાથમાં લ્યો કારણ કે ઘેટા બકરા ઉપર જે પ્રાતિક થઈ જશે પછી આગળ વધી શકશો શું કામ ઘેટા બકરા એ આ ત્રીજી શરત છે ત્રીજી શરત સુધારણાની ઈ છે કે નરમાશ હોવી ખબે નરમાશથી જે કામ કરવાનું છે એ આ સુધારવાના કામમાં ઘેટા બકરાની વાત લાવું છું હમણાં 5-10 મિનિટ વધારે થાય માફ કરજો ગળું મારું દુખે છે તમારું ન દુખતો એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ વાલી સુધારો સુધારાની ત્રીજી શરત ઈ છે નરમાશ હોવી જોઈએ કારણ કે સામેવાળાને નથી ખબર અજાણ્યો છે અથવા ભૂલમાં છે તો બે વસ્તુઓ છે યા તો ઈ જાહિલ હશે યા તો એને ખબર હશે અગર જો નથી ખબર તો જાહિલ કહેવાશે અને અગર જો ખબર છે અને નથી અંજામ આપતો તો બીમાર કહેવાશે હદીસના જુમલા છે અગર ખબર છે નહીં અંજામ નથી આપતો બીમાર માણસ છે અગર જો નથી ખબર તો ઈ જાહિલ કહેવાશે આપણે કોઈ માણસને શીખાડવા બેસીએ એલેવને શીખાડવા બેસીએ તો શું મારતોડથી શીખાડીએ છીએ કે પ્યાર મોહબ્બતથી શીખાડીએ છીએ આપણા ઘરમાં બચ્ચું હોય આપણે એને કલમો શીખાડીએ છીએ મારીને શીખાડીએ છીએ કે તમાચો મારું છું નહીં તર બોલ ન કર તમાચો મારું છું નહીં પ્યાર મોહબ્બતથી આપણે બચ્ચાને શીખાડીએ છીએ તો જે જાહિલને શીખાડવું છે તો પ્યાર મોહબ્બતથી શીખાડવાનું છે હોસ્પિટલમાં બીમાર હોય એને આપણે કાંઈ સમજાવવું હોય તો આપણે ખીજાઈને કહેશું નહીં એ બીમાર સાથે તો ઓર વધારે પ્યાર મોહબ્બતથી વાત કરવાની તો ઇસ્લામ જે છે આપણને શીખાડે છે કે તમે સુધારણા કરવા જાઓ તો યઝીદની જેમ તલવાર ના દેખાડો માવિયાની જેમ તલવાર ના દેખાડો કે ભાઈ બયત કર યઝીદની નગર તને વિંધી નાખીશ નહીં એમ નહીં પ્યાર મોહબ્બત ઉમર ઇબ્ને ખત્તાબ શું કરતો ચાબુક હાથમાં લઈને નીકળતો અને કહેતો લા ઇલાહા ઇલ્લલ્લાહ પડો નકર ચાબુક મારું છું અત્યારે સાઉદી શું કરે છે કોઈ નમાઝ ના પડે તો બરબારો એને કેદમાં ખોસી દે નમાઝના ટાઈમે કોઈ બહાર નીકળે કેદમાં ખોસી દે ના ભાઈ ઇસ્લામ જે છે સુધારવાની વાત કરે છે પરંતુ તાકતથી નહીં મોહબ્બતથી પ્યારથી સમજાવવાથી ખુદાવંદી આલમ આયતલ કુરસીમાં બયાન ફરમાવે છે લા ઇકરાહ ફિદ્દીન દીનમાં જબરદસ્તી નથી કે તમે કોઈને પકડી પકડીને મસ્જિદે લઈ આવો નહીં તમે દિલ ઉપર હુકુમત કરતા શીખો સમજાવીને લાવો પ્યાર મોહબ્બતથી લાવો તો આમાં અસર વધારે થશે જે પણ નબી આવ્યા ખુદાવંદી આલમ એને ઘેટા બકરા ચરાવવાનું કીધું શું કામ કારણ કે ઘેટા બકરા ઉપર કઈ ગુસ્સો કરવાથી ઘેટા બકરા સમજી જશે નહીં સમજે એને તો પ્યાર મોહબ્બતથી ઓલું કચકચ કરીને પણ આપણે આગળ લાવવાના છે ઓલા ઘાસ આ તરફ જોવે તો આ તરફ ભાગશે ઓલો ઘેટો આમ જોવે ઘાસ તો એ તરફ ભાગશે આ બધાને એક સાથે રાખવા એ આપણે શીખવાનું છે ઘેટા બકરાથી કોઈ દિવસ ગોવાળને નહીં જોયો હોય કે પોતાના ઘેટા બકરાને જે છે એ ઉપાડી ઉપાડીને મારવા માંડ્યો હોય ગાળો દેતો હોય અથવા તો ખરાબ બોલતો હોય નહીં એ જે છે એ લાકડીથી કામ લે છે લાકડીથી કામ લે છે પણ લાકડી મારવા માટે નહીં જુમાની નમાઝની લાકડીની જેમ છે દેખાવ માટે જ હોય મારવા માટે ના હોય
જે જે જરા જરા ઈશારો કરે એ લાગણી થી કે ભાઈ આ કોતેમાં ચાલવાનું છે બસ امر بالمعروف અને નહી અન المنکر નું કામ પણ આ રીતે છે કે જ્યારે પણ આપણે કામ કરવા બેસીએ امر بالمعروف અને નહી અન المنکر નું પ્યાર મોહબ્બત અને દોસ્તી સાથે આગળ વધીએ કારણ કે નથી જાણતો તો જાહિલ છે જાણે છે અને નથી કરતો બીમાર જેવો છે ન જાહિલ સામે ગુસ્સો થાય ન બીમાર સામે ગુસ્સો થાય પ્યાર મોહબ્બત થી આગળ વધીએ પરંતુ હા અમુક કાર્યો એવા છે અમુક સંજોગો એવા છે કે જેમાં આપણે કડકાઈ દેખાડવાની છે પરંતુ એ ખાસ કન્ડિશન છે જેવી રીતે કે જંગે તબુકમાંથી રસૂલે ખુદા પાછા ફરતા હતા અને જંગે તબુકમાં બહુ મોટી જે પ્રોબ્લેમ્સ થઈ હતી કારણ કે 60-70 કિલોમીટર રસૂલે ખુદાને પણ ચાલવું પડ્યું હતું એવી કન્ડિશન થઈ કે 60-70 કિલોમીટર જે એ ચાલીને રસ્તો કાપવો પડ્યો હતો અને એમાં શહીદ ઘણા થઈ ગયા હતા ગુજરી ગયા હતા એ હાલિયાલી પ્યાસના શિદ્દતના કારણે પરંતુ ત્રણ માણસો વિશે ખબર પડી કે કોઈ કારણ વગર જે એ જંગમાં નથી આવ્યા રસૂલે ખુદા હુકમ આપી દે છે કે હવે મદીના જાઓ એ ત્રણ માણસ સાથે બોલવાનું જ નથી કોઈ ત્રણ માણસ સાથે બોલવાની મનાઈ એટલે સુધી એ માણસો કહે છે કે આપણા સાથે કોઈ બોલતા નથી એટલે કે રસૂલનો હુકમ છે આપણે નથી ગયા લડાઈમાં એટલે બોલતા બંધ થઈ ગયા છે આપણે પણ એકબીજાથી બોલતા બંધ થઈ જાય એ ત્રણ માણસો પણ એકબીજાથી બોલતા બંધ હવે એક ગામમાં એક માણસ સાથે કોઈ ના બોલતું હોય એ માણસની હાલત કેવી હોય એ તો કોઈ આગળ જેને પૂછે શું કામ જે આગળ એકલા હોય એને ખબર હોય કે એને એકાંતની મુસીબત કેવી લાગે હે હું તો ફામી સાથે છું અને મારા સાથે યાનિક પણ છે અહીંનો પ્રોબ્લેમ મારો નથી પરંતુ એવા કન્ડિશન આવે છે કે જ્યારે ઇન્સાન એકલો થઈ જાય ત્યારે મૂંઝ ઉભરે છે આ ત્રણે ઇન્સાન આ ગામ એટલું મોટું હોવા છતાં એમાં એ મૂંઝાય છે અને એટલી તોબા કરે છે કે ખુદાએ આના કરતા મોત બહેતર છે આ એકાંતની કેદ કરતા કોઈ નથી બોલતું ખુદાવંદી આલમ પછી એની તોબાને કબૂલ કરે છે તો અમુક જગ્યાએ શક્ય છે કે આપણે સામાજિક પગલું ભરીએ પરંતુ પ્રેમીય સ્ટેપમાં કોઈની સુધારણા કરવી છે મારતોડ નહીં નર્વોઝિટી નહીં પ્યાર અને મોહબ્બત જે પ્યાર અને મોહબ્બતથી આપણે હથિયાર ચલાવશું દિલનો હથિયાર ચલાવશું એ દિલ ઉપર લાગશે જબાનનો હથિયાર ચલાવશું એ ફક્ત મોઢા ઉપર આવીને ઊભો રહી જશે માટે કોશિશ કરીએ જ્યારે પણ સુધારણાની વાત હોય ચાહે ઘરવાળીને સુધારવાની હોય વાત હોય ચાહે બચ્ચાને સુધારવાની વાત હોય ચાહે ફામીને સુધારવાની વાત હોય ભાઈને સુધારવાની વાત હોય કે પછી સમાજને સુધારવાની વાત હોય બધી જગ્યાએ એક જ વસ્તુ પ્યાર અને મોહબ્બતથી સુધારણા અને સુધારણા પણ પહેલી પોતા તરફથી ત્રણ વસ્તુની જરૂર છે સુધારણામાં પહેલું જાણકારી હોવી કે કઈ વસ્તુ સારી છે એની હું એની માટે હું એની રીતે કરી રહ્યો છું બીજું સુધારણા માટે જરૂરી છે કે પહેલા પોતા તરફથી શરૂ કરો ત્રીજું પ્યાર અને મોહબ્બતથી એક દરોડ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર આજની રાત જનાબે કાસિમ અલૈહી સલાતુ વસલામ થી મનસૂબ છે કે જનાબે ઇમામ હસન અલૈહી સલામ નો યતીમ છે અને ઉમર પણ બહુ નવજુવાનીની છે અલગ અલગ તારીખમાં 11-13 વર્ષની ઉમર જનાબે કાસિમની બયાન કરવામાં આવે છે શબે આશૂર ઇમામ હુસૈન અલૈહી સલાતુ વસલામ જ્યારે વાત કરે છે કે આવતીકાલે ક્યાં ક્યાં લોકો માણસો શહીદ થશે હબીબનું નામ લે છે જોનનું નામ લે છે ઝહરે કૈન વહેબે કલબી મુસ્લિમ ઇબ્ને અવ સજા આ બધાના નામ જ્યારે લે છે ત્યારે એ જગ્યા ઉપર જનાબે કાસિમ પણ ઊભા હતા ઇંતજારમાં હતા કે મારા ચચા હુસૈન મારું પણ નામ લેશે પરંતુ ઇમામે ફહેરિસ્ત પૂરી કરી જનાબે કાસિમનું નામ ના આવ્યું આઝાદારો જ્યારે બધા સહાબીઓ ચાલ્યા ગયા પોતપોતાના ખૈમામાં ચાલ્યા ગયા ત્યારે જનાબે કાસિમ ઇમામે હુસૈન પાસે આવીને પૂછે જાય ચચા જાન શું આવતીકાલે
شهادت ني لسٹ ما مارو نام نتي شو آودي کالي من شهيد ثاوان موكو نصيب نئي تاي تيار امام حسين عليه الصلاة والسلام برما بج اي قاسم شو تماري پن شهيد ثاو چه تو کہ ہاں چچا من پن تماري پر جان قربان کروانا بو ودار شوق چه امام حسين فرما بج بیٹا قاسم مني بتاو کہ موت تاري نظر ما كيفي چه جناب قاسم علیہ السلام بیان فرماوے چھے اے ججا جان موت ماری نزدیک مد کردا ودارے میٹھی چھے ہوں موت نے بہت ودارے دوست راکھو چھے امام حسین گڑے لگاڑی لے چھے اے قاسم اتیار تھی شہادت نو آٹلو بدو شو کہے چھے ہاں ججا جان ہوں کوٹو ندی کے تو ماری نظر ما موت جے چھے ای ودارے میٹھی چھے مد کردا ودارے میٹھی چھے تیار امام حسین فرماوے چھے اے بیٹا قاسم آوتی کالے شہادت نی فہرست ما تارو پن نام چھے انے تارا بھائی نانا تارا بھائی علی اصغر نو پن نام چھے جیار آواد نے جناب قاسم سامڑے چھے تڑپی اٹھے چھے شو ججا جان دشمنوں نی ایکلی جرعت ودی جاشے کہ ای خیمہ ماوی انے مارا چھو مہینہ نانا لال نے مارا چھو مہینہ نانا بھائی نے قتل کری پکشے چھے نہیں قاسم ایو نہیں بنے بلکہ ہوں تارا نانا بھائی علی اصغر نے پانی پیوراوا ماڈے نے مقتل ماں لئی جاش پانی نہ بدلے دشمنو ایلے ترون بھال نہ تیر دی سے رام کرشے آزادارو آواز سامڑی بننے چچا بدری جائے ایک بیجا نے لپٹی نے گریا کرے چھے آزادارو صبح آشور نمودار دے جناب قاسم انتظار ماں جے کہ ہوے ہمنا منے مارا ماما مارا چچا مروانی اجازت آپشے پرندو وقت بیتوریو اونا محمد شہید تھے یا پرندو جناب قاسم نے مروانی اجازت نہ مڑی ہاں جناب قاسم پوار نوار آوے چھے نے کہے چھے چچا جان ہوے تو منے شہادت نی رجا ہو پرندو رجا نتی مڑی اے واما ام فروا خیمہ تھی باہر نکلے چھے جو بے چھے قاسم اداس بیٹھو چھے پوچھے چھے شو چھے قاسم تو کہے چھے چچا جان منے مقتل ما جاوانی رجا نتی آتا ام فروا جناب قاسم نے لئی آوے جے انہیں کہے جے اے مولا حسین شو بیوانا دیکھ رہو نے ایک مقتل ما جاوانی رجا نہ مڑے شو کہے جے اے ام فروا اے وہ نتی بلکہ جارے منے من تھائی چے کہ ہم مارا بھائی حسن نی زیارت کرو تو ہوں مارا دیکرہ قاسم نے جوئے لو چھو کارن کے مارا بدری جا قاسم نی شکل و صورت مارا بھائی حسن مشرباتی ایک دم مرتی آوے چھے تو ہوں کیوی ریتے برداشت کرو کہ مارا بھائی نی نشانی نے مارا بھائی نی یتیم نے ہوں ماری سامے رنما قتل دھاتا جو مارا تی برداشت نہیں تھی شکے اے فروا ام فروا جاؤ قاسم نے خیمہ مل لے جاؤ ہاں زدار قاسم نے لئی نے جارے امنی ماں خیمہ ماں آوے چھے قاسم بیٹھو بیٹھو ویچار کرے چھے کہ شو کرو ایوہ مذاکرین بیان کرے چھے کہ قاسم نے باپ نے وصیت یاد آوے چھے ہاتھ اوپر باندھے لی وصیت نام ہو جے چھے قاسم کھولے چھے خوش تھائے چھے انہ امام حسین پاسے لئی نے آوے چھے انہ کہے چھے چچا جان مارا باپ نے وصیت تمہاری سامنے چھے امام حسین پتر نے واچے چھے کہ جارے امام حسن مشتبائے خود لکھیلو ہوتو ہو کہ اے بھائی کربلا ما جارے تمہارا اوپر آفت آوی پڑے مصیبت آوی پڑے تو مارا طرف تھی قاسم نے قربانی نے قبول کر جو آزادارو امام حسین ای پتر نے آنکھوں دل لگاوے چھے انے پچی قاسم نے گلے لگاوے چھے انے زارو قطار آسو آوے چھے آجا جا بطری جا بننے ایک لکریا کرے چھے کہ بننے بے ہوش تائی جائے چھے آزادارو جناب زینب جارے آجا جا بطری جانی حالت نے جوئے چھے کہ بننے بے ہوش تائی گیا چھے تو کوئی مانس جارے بے ہوش تائی جائے تو انہیں ہوش ماں لاؤا ماں دے پانی نہیں جرور پڑے پرندو حائر زینب نہیں گربان
ભાઈરે સૈનબની કુરબત આ ચચા બદરી જાને કેવી રીતે હોશમાં લાવે એ જ્યારે કે ખૈમામાં પાણીનો એક કતરો પણ આઝાદારો જ્યારે ચચા બદરી જા હોશમાં આવે છે ઇમામે હુસૈન એક સફેદ જુબ્બો અને સફેદ અમામો નીકાળે છે અને કાસિમને પોતાના હાથોથી પહેરાવે છે અમામો પહેરાવે છે હું કહીશ મૌલા મૌલા આ શું પહેરાવી રહ્યા છો કાસિમને તમે મક્તલમાં મોકલો છો તો લોઢાની ટોપી પહેરાવો લોઢાના કપડાં પહેરાવો કે જેથી કાસિમ ઉપર વાર કરે તો વધારે અસર ના થાય હા ઇમામે હુસૈન એ સફેદ કપડાં પહેરાવે છે અને એનો ગરેબાન થોડો ફાડી નાખે છે હું કહીશ મૌલા આ શું તમે તૈયાર કરો છો કાસિમને સફેદ જુબ્બો પહેરાવો છો કે સફેદ કફન પહેરાવી રહ્યા છો શાયદ ઇમામે હુસૈન જવાબ દે કે હા આ જે ગરેબાન ચાક કરેલું છે એ કાસિમના યતીમ હોવાની નિશાની છે તો અને મેં આ બખ્તર નથી પહેરાવ્યા એટલા માટે કે જ્યારે કાસિમ મેદાનમાં જાય એની કમસીની એની નાની ઉંમર અને એ બખ્તર નથી પહેરેલા લોઢાના જંગી કપડાં નથી પહેરેલા તો આ દુશ્મનોને રહેમ આવે અને કાસિમ સાથે લડાઈ કરવા માટે ના આવે એટલા માટે મેં આ કામ કર્યું છે પરંતુ હા જ્યારે કાસિમ મક્તલમાં જાય છે કાસિમ મક્તલમાં જ્યારે પહોંચે છે લડાઈની શરૂઆત કરે છે બહાદુરમાં બહાદુર પહેલવાન કાસિમની સામે લડવા માટે આવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું દિલ તડપી જાય છે કે મારો ભત્રીજો યતીમ પણ છે કમસીન પણ છે ત્રણ દિવસનો ભૂખ્યા અને પ્યાસો પણ છે ઇમામ કોઈનામાં આવી રીતે કામ નથી કર્યું ઇમામે હુસૈન આગળ વધે છે અને ઉમ્મે ફરવા પાસે આવે છે અને કહે છે ઉમ્મે ફરવા તારા લાલની પાસે તારા લાલની સામે એક મોટો બહાદુર આવ્યો છે માની દુઆ જલ્દી કબૂલ થાય આ તો દુઆ કર કે કાસિમ એના ઉપર કામયાબી મેળવે હા સજારો ઉમ્મે ફરવા લાલની બારગાહમાં હાથ બલંદ કરે છે આવાજ દે છે એ મારા પરવરદિગા મારા કાસિમની મદદ ફરમાવ આ સદારો માની દુઆનો મોજીસો હતો કે કાસિમ ઈ પહેલવાનને જહન્નમ વાસિલ કરવામાં કામયાબ થાય છે આ સદારો બે ચાર પહેલવાનોને જ્યારે કાસિમ જહન્નમ વાસિલ કરી ચૂક્યા પરંતુ હા એવામાં એક લઈન એક ગુર્જ લઈને આગળ વધે છે અને હા કાસિમ માતા ઉપર એવી રીતે મારે છે કે કાસિમ ઘોડા ઉપર નથી સંભળી શકતા કાસિમ ઘોડાથી જમીન ઉપર આવે છે ઇમામે હુસૈન તડપી ગયા હાય રે મારો કાસિમ ઇમામે હુસૈન બહુ જલ્દી છે ઘોડા ઉપર સવાર થઈ અને કાસિમની નુસરત માટે આગળ વધે છે એવામાં ઇમામે હુસૈનને આવતા જોઈ દુશ્મનોમાં ભાગદોડ મચે છે આ કાસિમનું બદન ઘોડાઓની ટાપોથી પામાલ થઈ જાય છે ઇમામે હુસૈન જ્યારે કાસિમના ઝરાને પહોંચે છે કાસિમના ઝરાને પહોંચે છે કાસિમના લાશાઓના ટુકડાઓ જમીને કરબલા ઉપર વિખરાયેલા પડેલા હતા ઇમામે હુસૈન પોતાની વિદાને જમીન ઉપર બિછાવે છે કાસિમના લાશાના ટુકડા એ વિદામાં નાખે છે એક કાસડી બનાવે છે અને ઇમામે હુસૈન કાસિમના લાશાઓના ટુકડાઓને ખૈમામાં લાવે છે જનાબે ઝૈનબો કુલસો ઉમ્મે ફરવા બધા ભેગા થઈ આવાજ દે છે ઓવા કાસિમા ઓવા યતીમા ઓવા મઝલૂમા ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજિઊન કાસિમ નૌશાદ કા લાતે હૈ લાશા